નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંદર અઢારમો પાર્ટ આવે છે દૂષિત પાણીની વાર્તા તો એમને લગતા સ્વાધીના પ્રશ્નો આ વિડીયોની અંદર જોવા મળશે અગાઉના પાર્ટના વિડીયોઝ તમારે જો હોય તો વિડીયો સેક્શન અને પ્લે લિસ્ટની અંદર તમને જોવા મળશે તેમાંનો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાનો પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા ખાલી જગ્યા દૂર કરવાની પ્રક્રિયા છે તો એ પ્રદૂષકો દૂર કરવાની પ્રક્રિયા છે જે પ્રદૂષણ ફેલાવે છે બીજું છે ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ ખાલી જગ્યા કહેવાય તો એને સિવેચ કહેવામાં આવે છે જેથી ગંદુ પાણી મુક્ત થતું હોય છે ત્રીજું છે સુકાયેલ ખાલી જગ્યાએ ખાતર તરીકે ઉપયોગી છે સુકાયેલ કાદવ છે એ ખાતર તરીકે ઉપયોગી છે ચોથું છે ગટરોની પાઇપલાઇન ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા બંધ થઈ શકે છે તો ગટરોની પાઇપલાઈન ખાદ્યતેરને ચરબી દ્વારા બંધ થઈ શકે છે પછી બીજો પ્રશ્ન છે સિવેચ શું છે સારવાર ન પામેલ સિવેજને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે તો સિવેજે ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો કચરો છે સારવાર ન પામેલ સિવેજ છે સ્વાસ્થ્ય માટે કેવું છે ખૂબ જ હાનિકારક છે હવે સારવાર નથી કરેલી તો એ સિવેજ ગંદુ પાણી છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરી શકે છે તે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભ જળ બને પ્રદૂષિત કરે છે તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે બરાબર પાણીનું ને જમીનનું જે પ્રદૂષણ થાય છે જેના કારણે જમીનની સપાટી પરના જે જળાશયો છે ભૂગર્ભ જળ છે એને બંનેને પ્રદૂષિત કરશે અને નદી દરિયામાં છોડીએ તો પણ એ નદી કે દરિયો છે એમાં પણ પ્રદૂષણ ફેલાવશે એટલે એ હાનિકારક અસરો એમાં ઉત્પન્ન કરે છે એટલે એ પણ હાનિકારક છે ત્યાર પછીનો પ્રશ્ન છે તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવો જોઈએ તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો ચિકાસવાળા જે દ્રવ્યો છે એ પાઇપમાં જામી જાય છે તેમજ તેની સાથે પાર્ટી કચરો પણ જામી જાય છે તો તેલ અને ચરબીવાળો જે પદાર્થ છે એ વધારે પ્રમાણમાં ભળવા લાગે તો એમની સાથેના જે પદાર્થો બીજા છે માટી છે બરાબર કે કોઈ પણ કચરો છે એ પણ પાઇપની અંદર છે જામવા લાગે છે ત્યાંને ત્યાં સ્થાયી થઈ જાય છે આથી ગટરમાં પાણી વેવડામાં રૂકાવટ પેદા થઈ જાય છે અને પરિણામે ગટરો છે બ્લોક એટલે કે જામ થઈ જાય છે પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી છે ઉભરાય છે જેથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં પાણી છે જો વેવડાવવામાં આવે એવી રીતના અને તેલની ચરબી છે એ જામ થતી જતી હોય તો એને રૂકાવટ પેદા કરે અને ગટરની અંદરને જે ભાગ છે એ બ્લોક થવા લાગે છે અને એના પરિણામે ગટરમાંથી જે ગંદુ પાણી ઉભરાય છે બરાબર એ આગળ પાણી વહી શકતું નથી અને બીજેથી ઉભરાવા લાગે છે તેથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો છે ગટરમાં છોડવા જોઈએ નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ છે એ સમજાવવાના છે બરાબર તબક્કાઓ યોગ્ય રીતના પ્રશ્નમાં યાદ રાખજો મુદ્દાશોતા તરીકે પૂછાઈ શકે ગટરના ગંદા પાણીની સારવાર માટે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા ચાર મુખ્ય તબક્કાઓ વર્ણવેલા છે બરાબર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની શુદ્ધિકરણ માટેની જે પદ્ધતિ છે એના જે વિભાગ છે એને તબક્કાઓ કહેવામાં આવે છે અને માનું પહેલું છે કે ગટરના ગંદા પાણીને સ્ક્રીન એટલે કે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે બરાબર પહેલીવાર જેથી ગટરનું ગંદુ પાણી જે સિવેજ ના છે એને બાર સ્ક્રીન એટલે કે યાંત્રિક જે ફિલ્ટર છે એમાંથી પસાર કરવામાં આવે ખાંચા ખાંચાવાળા જે ભાગ હોય છે એમાંથી પસાર કરવામાં આવે આથી મોટી વસ્તુઓ જે કે ચિત્ર લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ હાથ રૂમાલ વગેરે છે ને ત્યાં ત્યાં દૂર કરી શકાય જે ખાંચા ખાંચા ભાગવાળા છે એમાંથી એવા મોટા મોટા જે વસ્તુઓવાળા હોય બરાબર ગટરની અંદર નાખેલા હોય ને ત્યાં અટકી જાય છે તેને દૂર કરી શકે છે પછી બીજો ભાગ છે પછી ગંદા પાણીને અવસાધન ટાંકીની અંદર લઈ જવામાં આવે છે અને અહીં પાણીના પ્રવાહની ઝડપ છે એ ઓછી કરી દેવામાં આવે છે ત્યાં રેતી કાકરી પથ્થર વગેરે નીચે અવસાદિત થઈ છે હવે શું થશે કે જે ગંદુ પાણી છે આગળના ટાંકાની અંદર જાય એને અવસાધન ટાંકી કહેવાય અને એ પાણીની જે ઝડપ હોય એ પ્રવાહ હોય પ્રવાહની ઝડપ થોડીક ધીમી કરી દેવામાં જેથી કરીને બીજા જે ઘન કચરો છે બરાબર હવે મોટો કચરો તો ત્યાં ત્યાં અટવાઈ ગયો પણ હવે બીજો જે કચરો છે ઘન કચરો એ ત્યાં રેતી કાંકરે અને પથ્થર ઉપરથી પસાર કરીએ એટલે ત્યાં ત્યાં અટવાઈ જાય છે એની નીચે અવસાદિત થઈ જાય છે પછી ત્રીજો ભાગ છે ત્યારબાદ પાણીને મોટા ટાંકાની અંદર લઈ જવામાં આવે બરાબર ટાંકો છે એ મધ્ય ભાગ તરફ ઢળેલો હોય ત્યાંથી એ પાણી આવતું હોય છે બરાબર તેની અંદર લઈ જવામાં આવે છે અને તે ભાગમાં મળ જેવા નકામાં ઘન પદાર્થો છે એ ભારે પદાર્થો છે એ તળીએ બેસી જાય છે જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે જેને કાદર કહેવામાં આવે છે બરાબર મોટો ટાંકો હોય એ ઢાળવાળો હોય એ ઢાળવાળા ટાકામાંથી જે ભાગ હોય એમાં મળ જેવા નાકામાં ઘન પદાર્થો હોય એ પાછા તળિયે બેસવા લાગે એ કાદવ તરીકે ભેગા થવા લાગે અને એને દૂર કરવા માટે સ્ક્રેપર દ્વારા વારંવાર તેને દૂર કરીએ છીએ બરાબર તેને કાદવ કહેવામાં છે અને પાણી પર જે તળતા તેલ કે ચરબી જેવા પદાર્થો છે એને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે સ્ક્રેપર દ્વારા દૂર થઈને આ જે હલકા પદાર્થો છે તેલ કે ચરબી જે એને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં છે આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને છે સ્વચ્છ પાણી કહેવામાં આ રીતના પ્રક્રિયા પામેલ પાણી છે એને શું કહેવાય સ્વચ્છ પાણી કહેવાય છે સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવને અલગ ટાંકીમાં ત્યાંથી લઈ જવામાં આવે છે અને ત્યાં હજારક બેક્ટેરિયા છે તેનું વિઘટન કરીને બાયોગેસ ઉત્પન્ન કરે છે સ્કેપર દ્વારા જે દૂર કરેલો જે કાદવ છે એને પાછું બીજી ટાંકીમાં લઈ જવામાં આવે અને એનો સંગ્રહ કરવામાં આવે અને ત્યાં હજારક જે બેક્ટેરિયા છે એ કાદવનું શું કરવા લાગશે વિઘટન કરવા લાગશે બેક્ટેરિયા છે ધીમે ધીમે એમાંથી બાયોગેસ જે ઉત્પન્ન થાય છે એ ટાંકીમાંથી ઉપયોગમાં લઈ શકીએ છે બાયોગેસ તરીકે અને ત્યાર પછી જે આગળનું પાણી ગયું છે એ ચોથું શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવે એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે બાકીના જે ભાગ છે ટાંકીનો એની અંદર હવા ઉમેરવામાં આવે છે તેમાં જારક બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામી મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું શું કરવા લાગે છે વિઘટન કરવા લાગે છે તેની અંદર જે જારક બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામી મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો છે અને બીજા અનિચ્છનીય પદાર્થો છે એને શું કરવા લાગશે વિઘટન કરવા લાગશે આ રીતના અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા છે ટાંકામાં તળિયે છે એ ભેગા થઈ જાય આ રીતના અમુક કલાકો પછી જે પાણી છે નિલંબિત બેક્ટેરિયામાં ટાંકામાં ક્યાં ભેગું થાય છે તળિયે ભેગું થઈ છે જેને શું કહેવામાં આવે છે ક્રિયાશીલ કાદવ કહેવામાં આવે છે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે ત્યાર પછી ક્રિયાશીલ કાદવ છે એમાંથી ઉપરથી પાણી છે અને દૂર કરવામાં આવે છે આ રીતે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું ટકા જેટલું પાણી જોવા મળે છે ક્રિયાશીલ કાદવમાં હવે વધેલું જે પાણી છે એ સત્તાણું ટકા જેટલું છે હવે પાણીને રેતી સુકવણીની પથારી અથવા તો મશીન દ્વારા છે એ દૂર કરી દેવામાં છે બાકીનો જે પાણીનો ભાગ છે એને દૂર કરવામાં છે અને જે નીચે તળિયે છે સુકાયેલો કાદવ છે એનો સુકાઈ જાય પછી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે તો આ રીતે પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો છે એ જોવા મળે છે આ રીતના જે પ્રક્રિયા પામેલ પાણી છે એમાં સાવ ઓછા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો જોવા મળે અને નિલંબિત દ્રવ્યો છે એ જોવા મળે છે હવે તેને સમુદ્ર નદી અથવા તો તળાવ કે જમીન પર છોડી શકાય છે બરાબર હવે જે ભાગો છે તેને જે ચોખ્ખું પાણી થઈ ગયું છે જેથી કરીને સમુદ્ર નદીને તળાવની ઉપર છોડી શકાય એવું છે બરાબર નિલંબિત દ્રવ્યો એટલે જે કાર્બનિક પદાર્થો છે એવી રીતના બીજા જે દ્રાવ્ય ન થાય એવા કણો છે એ પાણીની અંદર એમનું એમ રહેતા હોય તે બધા નિલંબિત દ્રવ્યો કહેવામાં આવે જેમ કે આપણે કોઈ પણ આપણે પાણીનો ટાંકો ધોયો હોય તો શું હોય કે જમીનની ક્ષાર જામી ગયું હોય તળિયા તો એ તળિયે તળિયા ક્ષાર જામી ગયું પાણી સાથે હલાવ્યું તો શું થઈ ગયું નિલંબિત થઈ ગયું કહેવાય બરાબર તો આવા દ્રવ્યો છે એ ને ભેગા પાણીની અંદર જોવા મળતા હોય છે અને એ પાણી છે હવે પ્રમાણમાં શુદ્ધ થઈ ગયું છે ફરી પાછું જો એને કુદરતની અંદર છોડવામાં આવે તો એમાં જે બેક્ટેરિયા છે એનું શુદ્ધિકરણ કરશે અને વધી પાછું એ પાણી છે એને શુદ્ધ કરશે અને કેટલીક વાર જો પાણીની અંદર ક્લોરીન અથવા તો ઓઝોન જેવા વાયુઓ છે એ પસાર કરી દઈએ અથવા રમસ રસાયણો એવા ઉમેરી દઈએ તો પણ તેને જંતુમુક્ત કરી શકાય છે અને એ પાણી છે એ વધારે શુદ્ધ કરી શકે છે તો પાણીની અંદર ક્લોરીન અથવા તો ઓઝોન વાયુ છે અથવા તો ગોળીઓ છે તેને રસાયણો ઉમેરી અને તેને જંતુમુક્ત કરી શકાય છે બરાબર તો આ રીતના ચાર મુખ્ય તબક્કાની અંદર આ જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ આખો તમે વર્ણવી શકો છો તો પ્રશ્ન છે મુદાસ તરીકે પણ પાકો કરો છે કેટલા કેટલા મુખ્ય ભાગ આવે છે અને કઈ રીતે કાર્ય કરે છે અને શુદ્ધ પાણી છે એ મેળવી શકાય છે તો આ રીતના પાણીનું શુદ્ધિકરણ થાય છે એના માટેની આકૃતિ જોઈ લે એટલે ખ્યાલ આવી જાય બરાબર જેમ કે સિવેજનું જે પાણી આવે છે એમાંથી બારસ્ક્રીમાંથી પસાર કરવા માટે મોટો કચરો એટલે કે ચિત્ર અને લાકડીઓ ત્યાં ત્યાં અટવાઈ જાય છે ત્યાર પછી આગળ જતી જે પાણી છે એ અવસાદ જ ટાંકીમાં લઈ જવામાં આવે રેતીને કાંકરી દૂર કરનાર ટાંકી હોય એની અંદરથી મોટો જે બાકી રહેલો ઘન કચરો છે બરાબર આની અંદર બહુ મોટો જે કચરો આવી ગયો એના સિવાયનો મોટો કે બાકી રહેલો ઘન કચરો છે એ તેની અંદર અટવાઈ જાય છે અને તેના કરતાં શુદ્ધ થોડુંક થાય છે ત્યાર પછીનું થોડુંક જે પાણી છે ગંદુ રહેલું પાણી એ પ્રાથમિક અવક્ષેપણ ટેપ ટાંકીની અંદર જે છે તેમાં મળ અને જેવો કચરો છે ભારે કચરો એ તળિયે બેસી જાય છે એટલે કે કાદુ તરીકે ત્યાં એકઠો થાય છે એક ઘન કચરો છે ત્યાંથી કાદવ તરીકે લઈ અને સ્ક્રીમર સ્ક્રીમર દ્વારા તેને જુદો કરી અને ત્યાંથી એક બીજી ટાંકીમાં લઈ જવામાં છે કાદવને અને હવા પસાર કરવા માટે સ્ક્રેપર દ્વારા છે બરાબર એક હવા પસાર કરવાની ટાંકી છે એમાં સ્ક્રેપર દ્વારા આ રીતના હવા છે એ પસાર કરવામાં જેથી કરીને જે બેક્ટેરિયા છે એનો દ્વારા વધારે જે પ્રમાણમાં છે એનું જે પાણી છે ને શુદ્ધિકરણ પ્રક્રિયા કરશે અને ત્યાર પછી આગળ એને પાણીને લઈ જવામાં છે જે પ્રમાણમાં શુદ્ધ છે ને એ દ્વિતીય અક્ષેપણ ટાંકીમાં વધારાનો જે ઘન કચરો છે એ પણ જમા થવા લાગે છે અને એ ક્રિયાશીલ કાદવ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને આ સ્ક્રેપર દ્વારા બરાબર એ કાદવને પણ અલગ કરવામાં આવે છે અને તે તેલને ચરબી જેવો જે પદાર્થ હોય છે એ પણ દૂર કરવામાં આવે સ્ક્રેપ બરાબર તો આ રીતના ક્રિયાશીલ કાદવ છે એ કાદવ એક ટાંકીમાં ભેગો કરીએ અને તે સડવા દઈએ તો ખાતર બની જાય સુકાવા દઈએ તો એ પ્રક્રિયા પામેલ કાદવ છે ખાતર બની જાય અને બાકીનો જે ભાગ વધે છે એમાં વાયુ સ્વરૂપે એ ઉપયોગમાં લેવો તો બાયોગેસ તરીકે તમે વાયુ સ્વરૂપે પણ ઉપયોગમાં લઈ શકો છો તો આખી ટાંકી છે એની અંદર તે જે પાણી નીકળે છે સ્વચ્છ પાણી થઈ ગયું છે અને એને જો જંતુમુક્ત કરવું હોય તો ક્લોરીનેશન ટાંકીની અંદર લઈ જવાનું એની અંદર ક્લોરિન અથવા તો ઓઝોન વાયુ છે એને પસાર કરવામાં આવે છે જેથી કરીને યોગ્ય પાણી છે એ જંતુમુક્ત કરી શકાય અને ત્યાર પછી તેને નદી કે સમુદ્ર તરફ ભેળવવામાં આવે છે તો આ રીતના આ ટાંકી છે એના દ્વારા બધી પ્રક્રિયા થઈ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ પૂર્ણ કરી શકાય અને પાણીનું છે શુદ્ધિકરણ વ્યવસ્થિત કરી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કાદવ છે એ શું છે તેને કેવી રીતે સારવાર અપાય છે એ સમજાવો તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને સ્ક્રીનમાંથી પસાર કરી તેને અવસાધન ટાંકામાં લાવી રેતી અને કાંકરી છે એ દૂર કરવામાં આવે છે બરાબર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણી શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને બારસ્ક્રીનમાંથી પસાર કરી અને તેને અવસાધન ટાંકામાં લાવી રેતી અને કાંકરી છે એને દૂર કરવામાં આવે છે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં છે લાવીએ છીએ ટાંકાનો જે મધ્યભાગ છે ઢળતો હોવાથી મળ જેવા નકામા ઘન પદાર્થો છે એ ભેગા થાય છે બરાબર પાણી છે એ મોટા ટાંકામાં લાવવામાં આવીએ પાકાનો જે મધ્ય ભાગ છે ઢળતો હોય એમાં મળ જેવા નકામગન પદાર્થો જે ભેગા થાય છે જેને કાદવ કહેવામાં આવે છે તેને સ્ક્રેપર દ્વારા છે દૂર કરવામાં આવે છે તેને સ્ક્રેપર દ્વારા શું કરે છે દૂર કરી દે છે હવે કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે ત્યાંથી ને ત્યાં હજારક બેક્ટેરિયા દ્વારા તેનું શું કરે છે વિઘટન કરે છે ને તેમાંથી બાયોગેસ જે મેળવવામાં આવે છે ત્યાંથી અલગ ટાંકામાં લઈ અને પાણીને હજારક બેક્ટેરિયા છે ને એમાં પસાર કરવામાં આવે ને ત્યાંથી એનું વિઘટન કરીને બાયોગેસ મેળવવામાં આવે છે બાકી રહેલો ભાગ છે સુકાઈ જાય ત્યારે તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ એટલે ખાતર તરીકે વાપરી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે સારવાર ન પામેલ માનવ મળે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સમજાવો સારવાર ન પામેલ માનવ મળ છે જળ પ્રદૂષણ ને ભૂમિ પ્રદૂષણ બંને કરે છે તે જમીન પરની સપાટીના જળાશય અને ભૂગર્ભ જળ છે એમાં ભળી જાય તો બંનેને પ્રદૂષિત કરી દે છે આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે આમ સારવાર ન પામેલ માનવ મળશે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવું પ્રદૂષિત પાણી છે જો પીવાલાયક આપણે પીએ એની સાથે પીવાલાયક પાણીને દ્વારા ભળી ગયું હોય એમાં કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા જે સૂક્ષ્મજીવો છે એની અંદર ભળી ગયા છે અને એનાથી પાણીથી ફેલાતા રોગો છે એ થઈ શકે છે એટલે સારવાર ન પામેલ માનવ મળે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યાર પછીનો પ્રશ્ન છે પાણીને બિનચેપી બનાવવા માટે ક્યાં બે રસાયણો વપરાય તો પાણીને બિનચપી લે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ કે ક્લોરીનની ટીકડી અને ઓઝોન વાયુ છે એ વાપરી શકાય છે બરાબર પછી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યો છે એ સમજાવવાનું કહીએ તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે આપણે જોયું આગળ હમણાં તેના ઊભા સરીયામાં લાકડી પ્લાસ્ટિકના પેકેટ ચીથરા આર્થ્રુમાલ જેવી વસ્તુઓ પસાર થતી છે ત્યાં ત્યાં અટકી જે મોટી જે વસ્તુઓ છે વસ્તુ આગળ બારસ્ક્રીનમાંથી પસાર નહીં થવાથી બરાબર આ બાળસ્કીન વડે મોટો અને યંત્રોને નુકસાન ન નુકસાન યંત્રોને પહોંચાડે તેવો કચરો જે છે એ ત્યાંને ત્યાં દૂર કરી શકાય છે બરાબર તો આગળ જે ઘન કચરો જે છે બરાબર એમાં નાના પ્રમાણમાં જ જશે બાકીનો જે મોટો જે કચરો છે વસ્તુ અને આવી બધી વસ્તુઓ ત્યાંને ત્યાં અટકી જાય બાળસ્કીનમાં મોટા અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો છે ત્યાંને ત્યાંથી આપણે દૂર કરી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવવાનો કે તો સ્વારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવવાની શક્યતા છે એ ઘણી ઓછી રહે છે સ્વચ્છતા તમે જાળવેલી હોય તો સારી રીતે તમે બધી કાર્ય કરી શકશો અને રોગો ફેલાવવાની શક્યતા પણ સાવ ઘટી જાય છે ગટરના ગંદા પાણી છે એ ગટરમાંથી બહાર આવે તો પણ શું થાય છે તો કે મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધવા લાગે છે અને ગંદકી ફેલાય છે બરાબર ગટરનું ગંદુ પાણી છે ગટરમાંથી જ્યારે બહાર આવવા લાગે એના રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ છે ખાડામાં પાણી છે ભરાવા લાગે એમાં માખીઓ છે અને કીટકો છે એના પણ ઈંડા મૂકવા લાગે અને એના દ્વારા શું થઈ જાય એનો ઉપદ્રવ વધી જાય અને ગંદકી ફેલાઈ જાય છે પાઇપ તૂટે તો પાઇપ તૂટવાથી પીવાના પાણીમાં જો પાછું ગટરનું ગંદુ પાણી છે એ ભેળવાઈ જાય ત્યારે પણ આ રીતનું થાય કે એની અંદર કોલેરા ટાઈફ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો છે એ થવા લાગે છે અને સ્વચ્છતા ન જળવાય તો પણ રોગોની શક્યતા છે એ વધવા લાગે છે આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે શું છે સંબંધ છે બરાબર આવા પાણીની અંદર જો ભળી જાય જેમ્સ છે ગટરના એની અંદર જે સૂક્ષ્મજીવો છે એ પીવાના પાણીની અંદર ભળવા લાગે તો સ્વચ્છતા નથી જળવાતી એને રોગો થવાની શક્યતા શું થઈ જાય છે વધી જાય છે અને એટલે કહી શકીએ કે સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે ત્યાર પછીનો પ્રશ્ન છે સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો બરાબર તો ગટર ઉપરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ પહેલાં તો બરાબર ગટર ઉપરાય ત્યારે ગટરોના ઢાંકડા ન હોય કે કોઈના કોઈકના ઘરનું પાણી પડોશીના ઘર આગળ ગંદકી કરતું હોય તો તેને સમજાવીને તેમ થતું રોકી શકીએ છીએ આપણે બરાબર ગટર ઉપરાય દરેક જાગૃત નાગરિક તરીકે આપણે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટી હોય તે લોકોને જાણ કરવી જોઈએ છે કે ભાઈ ગટર ઉભરાય છે અને ગટરનું ગંદુ પાણી છે રોડ ઉપર જાય છે જેથી કરીને પ્રદૂષણ ફેલાય છે અને સાથે સાથે રોક થવાની શક્યતા વધી જાય છે તો ગટરના ઢાંકણા ન હોય કે કોઈનું ઘરનું પાણી છે એ પણ આગળના પાડોશીના ઘર આગળ જતું હોય તો એને પણ સમજાવી શકાય છે અને એને આપણે રોકી શકીએ છીએ પાછું પીવાનું પાણી છે ડોહળું આવે તો પણ આપણે નગરપાલિકાને જણાવીને એની ફરિયાદ કરી શકીએ કે આ પાણી છે ગંદુ આવે છે જો કોઈ ગંદકી ફેલાવે તો તેવું કાર્ય કરે તો તો પણ તમે એને સમજાવીને એ કાર્ય છે એ રોકી શકો છો સારી સબર પદ્ધતિઓ અપનાવી જોઈએ અને એ આપણી જીવનશૈલીઓ જોઈએ સારી સબર પદ્ધતિઓ અપનાવશું તો આપણી જીવનશૈલી છે એ સારી રીતના કાર્ય કરશે તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સુધી શકે છે આ રીતની વ્યક્તિગત પહેલ કરો અને તમે જો એનો યોગ્ય પ્રતિનિધિત્વ કરશો તો તે સોચ છે તમારી સમજ છે એ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોને સમજાવી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી આ બધું શક્ય થઈ શકે છે બરાબર એટલે આ બધું કરવા માટે લોકોનો સહિયારો પ્રયાસ છે પ્રયત્ન છે એ જરૂરથી થવો જોઈએ તો જ સ્વચ્છતા છે એ જળવાશે બાકીના જે પ્રશ્ન છે પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકશો તો આ અત્યાર સુધીના મોસ્ટ ટાઈમ બી કહી શકાય આ પ્રશ્ન જવાબની હતી આવા પ્રશ્નો દ્વારા સતતને સતત તમારું જ્ઞાન વધે છે તો આવા વિડીયો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા વિડીયોસની માહિતી મળશે કે વિડીયો અપલોડ થયેલો છે અગાઉ ન જોયેલા એ વિડીયો પણ જોજો તો જોતા રહેજો વિડીયો જ્ઞાનમાં નોંધારો કરતા રહેજો થેન્ક